खाली नीट अने JEE एमा यूनिट छ मेथड बे ऊर्जा ऊर्जा ने लगती जी नोंध करी है बराबर गति ऊर्जा स्थिति ऊर्जा यांत्रिक ऊर्जा यांत्रिक ऊर्जा संरक्षण नियम कार्य ऊर्जा प्रमेय स्प्रिंग की ऊर्जा आ बड़ी नोंधो करी है। हवे एना आधारित त्रीजा क्रमनु MCQ छे लीथानी अंदर एवं कीधु छे एमां कि एक मशीन द्वारा खसेड़ाता पदार्थनी टी समय गति ऊर्जा समयना समप्रमाण में छे। एटले एक मशीन द्वारा खसेड़ातो पदार्थ एटले पदार्थ खसेड़शो तमे एटले गतिमां आवशे एटले जे गति ऊर्जा मळे ई गति ऊर्जा समयना समप्रमाण में छे। तो टी समय पदार्थ द्वारा कपातु अंतर खाली जगह समप्रमाण में हो बराबर अंतर से खाली जगह समप्रमाण में हो कीधु। नीचे विकल्प तमे जो तो समय टीना स्वरूप की अंदर टूं में चार चार विकल्प आपेला है बराबर समय स्वरूप में विकल्प है। हवे जो MCQ की अंदर कीधु से हूँ आपने कि पदार्थ की गति ऊर्जा એટલે ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 mv² આ પદાર્થની ગતિ ઉર્જા સેના સમપ્રમાણમાં આપી સમયના સમપ્રમાણમાં આપી આ રકમમાં આપેલું હોય વાક્ય કે એક મશીન દ્વારા ખસેડાતા પદાર્થની ટી સમયે ગતિ ઉર્જા એ સમયના સમપ્રમાણમાં છે આ આપી દીધું છે। તો ટી સમયે પદાર્થ દ્વારા કપાતું અંતર ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય અંતર એટલે કે એને એક્સ કહી દઉં આ તમારે મેળવવાનું છે અને કોના સમપ્રમાણમાં હશે ટીના સ્વરૂપમાં જવાબ લઈ આવવાનો તો અહીંથી જ મળી જાય। જો મેં તમને એવું કીધું હતું કે સ્થાન એક્સ હોય વિકલન કરું એનું તો વેગ મળે વેગનું વિકલન કરું તો પ્રવેગ મળે આવતા હતા ને આવા સૂત્ર v = dx/dt એટલે એક્સનું વિકલન કરું તો વેગ મળે અને વેગનું વિકલન કરું તો dv/dt એટલે શું મળતું હતું પ્રવેગ એના કરતાં ઊંધું કે પ્રવેગ આપ્યો અને એનું સંકલન કરો તો વેગ મળે અને વેગ આપ્યો અને એનું સંકલન કરો તો શું મળે એક્સ મળે બરાબર આવા ઘણા બધા MCQ લગભગ 40 જેવા MCQ એસી લીથામાં બરાબર છે એવા MCQ આપણે સોલ્વ કરેલા ત્રીજા અને ચોથા ચેપ્ટરમાં આનો ઉપયોગ કરીને હવે એની મદદથી આ MCQ થાય કારણ કે અહીં જો વેગ છે મારી આગળ આ દળ તો અચળ હોય 1/2 અચળ આ વેગ મારી પાસે છે આપ્યું અને એના ઉપરથી મારે એક્સ મેળવવું છે તો શું કરવું પડે એનું સંકલન કરવું પડે એટલે એક્સ મળી જાય એટલે અંતર મળી જાય કે નહીં તો જો પેલા વેગ એને સૂત્રનો કરતા બનાવું આ 1/2 mv² સમપ્રમાણતા નિશાની દૂર કરું અચળાંક k અને t હાલો v બરાબર કેટલું થાય તો કે વર્ગમૂળમાં આ બે આ બાજુ 2 m છેદમાં બે બાજુ વર્ગમૂળ કાઢી નાખું v² હતું એટલે આવું સૂત્ર આવ્યું અમારે x મેળવશ તો x ના સ્વરૂપમાં ફેરવો વેગને સંકલન જ કરવાનું પણ પહેલાં v જગ્યા ઉપર આપણે શું મૂકી દેવું dx/dt આ સમયવાળું પદ અલગ લખું છું આ 2k વર્ગમૂળમાં અને છેદમાં એમ અને વર્ગમૂળમાં t આવશે વર્ગમૂળ ન લખો કેટલી ઘાત આવશે 1/2 મારે x મેળવશો પહેલાં dtને પહેલી સાઈડ લઈ જાઓ આવા MCQ સોલ્વ કર્યા છો મારે કહેવાની જરૂર ન પડવી જોઈએ હવે dt આ બાજુ બે બાજુ સંકલન એટલે અહીં સંકલન કરું કાંઈ નથી એટલે 1 અને આ બાજુએ સંકલન તો 1નું એક્સને સાપેક્ષે સંકલન કેટલું થાય આવું પ્રમાણિત સૂત્ર હોય કે dx હોય ને તો kx થાય તો કેની જગ્યા ઉપર 1 હોય ને તો કેટલું થાય 1x તો એક જ છે એનું એક્સને સાપેક્ષે સંકલન કેટલું થાય x આ અચળ છે તો અચળ સંખ્યા ક્યાં આવી જાય 2k/m અચળ એટલે આગળ તો સંકલનમાં વધ્યું કેટલું હવે t^2 અને dt કયું સૂત્ર લાગશે આ પ્રમાણિત સૂત્ર x^n dx હોય તો સંકલન કરવું હોય જેટલી ઘાત હોય એમાં 1 ઉમેરવાનું અને આખી ઘાત ક્યાં મૂકી દેવાની છેદમાં એટલે આ વર્ગમૂળમાં 2k/m આનું સંકલન છે પણ એક્સની જગ્યા ઉપર ટી આપ્યો છે તો જેટલી ઘાત છે એમાં 1 ઉમેરો એટલે 1 ઉમેરીશ એટલે 3/2 ઘાત થાય અને 3/2 છેદમાં એટલે મળી ગયું એક્સ મેળવવાનું હતું કોના સમપ્રમાણમાં છે હવે છે સમપ્રમાણતાની નિશાની જમણી બાજુનો અચળાંક કાઢો એટલે સમપ્રમાણતા આવે
સમપ્રમાણતા કાઢવી હોય તો અચળાંક ઉમેરવો પડે, અને અચળાંક કાઢી નાખવું તો સમપ્રમાણતાની નિશાની આવે. તો આ બધું આ અચળ છે, ત્રણ દ્વિતીયાંશ અચળ. આટલું કાઢી નાખવું અચળાંક એટલે સમપ્રમાણતાની ટીની કેટલી આવશે? 3/2. બરાબર છે, આટલું અંતર કાપશે. આ એનો જવાબ અને એમસીક્યુ ત્રણ અહીંયા પૂરું થાય.